અને હવે સમાચાર સુપરફાસ્ટમાં આગળ વધીએ. ભાજપના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેને હત્યા કરાઈ. કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ ભાનુશાળી પર અંધાધૂંધ ફાયરિંગ કરી તેમની હત્યાને અંજામ આપ્યો. તેમને એક ગોળી હૃદયના ભાગે વાગી, બીજી ગોળી આંખમાં વાગતા તેમનું મોત થયું હતું. જયંતિ ભાનુશાળી સયાજીનગરી ટ્રેનમાં ભુજથી અમદાવાદ માટે મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન કટારીયા સૂરજબારી નજીક તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું. તેમની હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું પ્રાથમિક તારણ છે. ભાનુશાળીની હત્યા પછી ભાજપના જ નેતા છબીલ પટેલ પર હત્યાનો આરોપ લાગી રહ્યો છે. ભાનુશાળીની હત્યાને લઈને તેમના વતન નલિયાના હાજાપરમાં પણ શોક છે. પરિવારજનોએ હત્યા પાછળ છબીલ પટેલનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જયંતિ ભાનુશાળીના પરિવારજનો માળિયા મિયાણા પહોંચ્યા હતા. પરિવારજનોમાં ભારે શોક છે. ભાનુશાળીના પરિવારજનો રેલવે સ્ટેશન પર આક્રંદ કરી રહ્યા હતા. પરિવારજનો રડી પડ્યા અને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે આરોપ લગાવ્યો છબીલ પટેલ પર. જયંતિ ભાનુશાળીની જે ટ્રેનમાં હત્યા કરવામાં આવી તે સયાજીનગરી એક્સપ્રેસના કોચને ટ્રેનમાંથી અલગ કરી દેવામાં આવ્યો. જે કોચમાં ભાનુશાળીની હત્યા કરાઈ હતી તે H1 કોચને ટ્રેનમાંથી અલગ કરી પોલીસ તપાસ હાથ ધરાઈ. સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનના H1 કોચમાં જયંતિ ભાનુશાળીની હત્યા કરાઈ હતી. ટ્રેનના જે કોચમાં હત્યાને અંજામ અપાયો ત્યાં પોલીસની ટીમ પહોંચી હતી, ડોગ સ્કવોડની ટીમ પહોંચી હતી, FSLની ટીમ પણ પહોંચી હતી અને તપાસ શરૂ કરાઈ. જયંતિ ભાનુશાળીના વતન નલિયાના હાજા પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી. ભાનુશાળીની હત્યાના સમાચાર મળતા જ તેમના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું. ભાનુશાળીની હત્યાને લઈને અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે ભાજપના જ પૂર્વ ધારાસભ્યની આ રીતે હત્યા થઈ જતી હોય તો સામાન્ય નાગરિકની શું વિસાદ. હત્યાની યોગ્ય તપાસ કરાવવી જોઈએ, નહીતર મુખ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. તરફ જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં કોંગ્રેસના નેતા મનીષ દોશીએ આ હત્યાને હરેન પંડ્યાની હત્યા સાથે સરખાવી અને કહ્યું કે હરેન પંડ્યાની જેમ ભાનુશાળીની હત્યા કરાઈ. જે રીતે રાજકીય કાવાદાવામાં હરેન પંડ્યાની હત્યા થઈ હતી તે જ રીતે ભાનુશાળીની પણ હત્યા કરી દેવાઈ. હત્યાકાંડ મામલે લલિત કગથરાએ કહ્યું કે રાજ્યમાં ભાજપના રાજમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે, લોકોને કાયદાનો કોઈ ડર નથી રહ્યો. ભાજપના મહુવાના ધારાસભ્ય મોહન ડોઢિયાએ પણ ભાનુશાળીના મોત પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે કોંગ્રેસ ગમે તે આરોપ લગાવે પરંતુ આ મામલે ભાનુશાળીના પરિવારજનોને ન્યાય ચોક્કસ મળે. જયંતિ ભાનુશાળીની હત્યા મામલે મુખ્યમંત્રીએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આ મામલાને સરકારે ગંભીરતાથી લીધો છે. જલ્દી જ હત્યારાઓનું પગેરું શોધી કાઢવામાં આવશે. સિંચાઈનું પાણી ન મળતા દક્ષિણ ગુજરાતનો ખેડૂત નારાજ છે. નારાજગીને કારણે ખેડૂતોએ સુરતમાં જંગી રેલીનું આયોજન કર્યું. આંદોલનનો તેમણે માર્ગ અપનાવ્યો. હજારોની સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા. જસદણમાં કુંવરજી બાવળિયાને મળેલ જીત પછી કુંવરજી બાવળિયાએ સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી. તેમજ ધોળીધજા ડેમની પણ મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કર્યું. બાવળિયાએ નર્મદાના કાર્યપાલક ઇજનેર સાથે વાતચીત કરી. બપોર પછી કુંવરજી બાવળિયા ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેશે. સુરત પોલીસે ઉત્તરાયણના તહેવાર પહેલા જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામામાં સવારે 6-8 અને સાંજે 5-7 સમયગાળામાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ મુકાયો છે. વધુમાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવા મામલે કે તેના વેચાણ મામલે કોઈ પકડાઈ જશે તો તેમને જેલ મોકલવામાં આવશે તે પ્રકારની સ્પષ્ટ ચીમકી આ જાહેરનામામાં અપાઈ છે. અરવલ્લીમાં ધનસુરાના શીકા માઝુ માઇનોર કેનાલમાં લીકેજ થયું, જેના કારણે હજારો ક્યુસેક પાણીનો વ્યય થયો. પાણીના બગાડને કારણે ખેતરમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો. સુરતના વરાછામાં ગંદકી દૂર કરવાના મામલે રાજકીય પાર્ટીઓને ઉદ્દેશીને બેનર્સ લગાવાયા છે. બેનર્સમાં ખાડીની ગંદકી દૂર કરવાનો સંદેશો અપાયો છે. સાથે જ ગંદકી દૂર કરવા મામલે રોષ પ્રદર્શિત કરતા કોંગ્રેસ અને ભાજપને ઉદ્દેશીને કહેવાયું છે કે વોટ માગવા આવવું નહીં, ત્યારે આ બેનર સ્થાનિકોએ લગાવ્યા હોવાનું મનાઈ રહ્યું છે.
જૂનાગઢમાં પોસ્ટ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ બે દિવસીય હડતાળ પર છે. હડતાળને પગલે પોસ્ટની કામગીરી ઠપ્પ થઈ ગઈ. જૂનાગઢમાં બેંક કર્મચારીઓ આજે હડતાળ પર ઉતર્યા. ત્રણ બેંકના કર્મચારીઓએ હડતાળ કરી બેંકને મર્જર કરવા બાબતે કર્મચારીઓમાં રોષ છે. મોરબીના હળવદના જૂના અમરાપર ગામે સરકારી શાળાની તાળાબંધી કરાઈ. શિક્ષકોની ઘટને પગલે શાળામાં તાળાબંધી કરી ગામલોકોએ હોબાળો મચાવ્યો. જૂના અમરાપર ગામના શિક્ષિકાને માથક ગામે ચાર્જ સોંપી દેવાયો. સાથે જ શિક્ષિકાને જૂના અમરાપર પરત નહીં કરવામાં આવે ત્યાં સુધી શાળામાં તાળાબંધી કરવાની ચીમકી વિરોધમાં જોડાયેલા શિક્ષકોએ ઉચ્ચારી. અમદાવાદના ઠક્કર બાપાનગર વિસ્તારના ધારાસભ્ય વલ્લભ કાકડિયાનો લોકોએ ઘેરાવ કર્યો. વલ્લભ કાકડિયાનો કાફલો રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તેમને રજૂઆત કરવામાં આવી. તેમના કાફલાને રોકીને સુરતમાં ડિંડોલી પોલીસ વિવાદમાં છે. પીઆઈના ઇશારે ડી સ્ટાફના માણસોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું. એક બુટલેગર પાસેથી બીજા બુટલેગર પાસે હુમલો કરાવાયો હોવાનું સામે આવ્યું છે. હાલ આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના અડાજણમાં જીગલી ખજૂરની વીડિયો ટીમના બે સભ્યોનું અપહરણ કરીને તેમને માર મારવામાં આવ્યો. આ ઘટના સમયે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી, જેથી પોલીસે બે હુમલાખોરોને પકડી લીધા. આ ઝપાઝપીમાં પીએસઆઈને ઈજા થઈ. ડોક્ટર શ્યામ રાજાણીની બોગસ ડિગ્રી મામલે લાઇફ કેર હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું. કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે કાર્યવાહી કરતા ધ બોમ્બે નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રદ કર્યું. ડોક્ટરની પત્ની કરિશ્માએ તેના ઓડિયો ક્લિપમાં આરોગ્ય અધિકારી પર પણ આરોપ લગાવ્યા હતા. ડોક્ટર શ્યામે 2016 રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે 2020 સુધી માન્ય હતું. બોટાદા ભાવનગર રોડ પર તસ્કરો ત્રાટક્યા. ત્રણ દુકાન અને બે મકાનના તાળા તોડ્યા. પાન માવાની દુકાન અને બે મકાનમાં તેમણે હાથ સાફ કર્યો. આશરે 10-15 હજારની તેમણે ચોરી કરી છે. ભ્રષ્ટ સરકારી બાબુઓની હવે ખેર નથી. એસીબીએ બે અલગ અલગ ટ્રેપ ગોઠવી અમદાવાદ અને પ્રાંતિજમાંથી 4 લાંચિયા અધિકારીઓની ધરપકડ કરી. પ્રથમ કિસ્સામાં અમદાવાદ મહાનગરપાલિકાના બે કર્મચારી મુકેશ અને મયંક પ્લોટના શેડને એનઓસી માટે અને ક્લિયરન્સ માટે 50,000ની લાંચ લેતા પકડાઈ ગયા. બીજા કિસ્સામાં પ્રાંતિજની મામલતદાર કચેરીમાં શિરસ્તેદાર તરીકે ફરજ બજાવતા શામળભાઈ પટેલ અને તેના વકીલ પુત્ર કુલદીપ પટેલની પણ એસીબી લાંચ લેવાના ગુનામાં ધરપકડ કરી ચૂકી છે. શામળભાઈએ ઓનલાઈન જમીનની એન્ટ્રી કરાવી આપવા અપીલમાં ન જવા માટે ₹10,000ની માંગ કરી હતી. અમદાવાદમાં આરઆર સેલને મોટી સફળતા મળી છે. બગોદરાથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાઈ ગયો છે. આરઆર સેલે બાતમીના આધારે દરોડા પાડ્યા. 13 લાખ રૂપિયાની કિંમતનો 381 પેટી વિદેશી દારૂ પકડાઈ ગયો છે. આ જથ્થો ટ્રકમાં પાવડરની આડમાં રાજકોટ લઈ જવાતો હતો, પરંતુ તે પહેલા જ અમદાવાદ પોલીસના હાથે તે પકડાઈ ગયો. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી એક વ્યક્તિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના બોપલમાં બીઆરટીએસની અડફેટે બે બાળકોના મોત થઈ ગયા. બોપલના ઉમિયા માતાના મંદિર સામે બીઆરટીએસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં બાઇક સવાર બે બાળકોના મોત થઈ ગયા. અમદાવાદમાં બીઆરટીએસની અડફેટે 48 કલાકની અંદર 3 વ્યક્તિના મોત થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે ઘ0થી સરગાસણ પાસે એક એક્ટિવાનો અકસ્માત જોઈને મુખ્યમંત્રીએ તેમનો કાફલો અટકાવી દીધો. તેમના કાફલામાંથી સ્પેર કારમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને બેસાડી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. નવસારીના સિંધી કેમ્પમાં બેકારીથી કંટાળી યુવાને મોતની છલાંગ મારી. ઇમારતના 5મા માળેથી 32 વર્ષીય યુવકે છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી. ટાઉન પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. વડોદરામાં પાદરાના ડભાસા પાસેથી સ્પ્રે બનાવતી ફેક્ટરીમાં આગ લાગી ગઈ. રાત્રિના 3 વાગ્યા આસપાસ આગ લાગતા અફરાતફરીનો માહોલ ઉભો થયો. જોકે ફાયર ફાઈટરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને ઓલવી. વડોદરામાં ચંપલના કાચા માલના ગોડાઉનમાં આગ લાગી હતી. 4 ફાયર ફાઈટરે આગને ઓલવી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
છોટાઉદેપુરના ઝાબ ગામેથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો. માનવભક્ષી દીપડાને રેસ્ક્યુ કરાયો હતો. ગઈકાલે તે સ્થિતિમાં દીપડાનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. મૃતપ્રાય દીપડો મળી આવતા રેન્જ ફોરેસ્ટ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો. દીપડાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા પછી મોતનું કારણ જાણી શકાય તેમ છે. દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈમાં કેટલાક સમયથી ચાલી રહેલ વિવાદ પર સુપ્રીમ કોર્ટે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને રાહત આપી છે. કોર્ટે સીબીસીના નિર્ણયને પલટતા આલોક વર્માને રજા પર મોકલી આપવાનો જે નિર્ણય હતો તેને રદ કર્યો છે. આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આલોક વર્મા સીબીઆઈના ચીફ રહેશે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું, જેમાં સેનાને એક આતંકવાદીને ઠાર કરવામાં સફળતા મળી. સેનાએ હથિયારો પણ જપ્ત કર્યા છે. રાકેશ રોશનને કેન્સર હોવાનો ખુલાસો રિતિક રોશને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કર્યો છે. રિતિકે કહ્યું કે આ એક એવું કેન્સર છે જેમાં એબનોર્મલ સેલ્સની વૃદ્ધિ ગળામાં વધી જાય છે. તો રિતિકે કહ્યું કે તેના આ કેન્સર માટેની સર્જરી કરાવતા પહેલા પણ તેમણે જીમમાં વર્કઆઉટ કર્યું હતું અને તે તસવીર રિતિકે શેર કરી હતી. દીપિકા પાદુકોણ આજકાલ ટોક ઓફ ધ ટાઉન બની છે. દીપિકા પાદુકોણ અને કાર્તિક આર્યનનો બાળકો સાથે મસ્તી કરતો વીડિયો વાયરલ થયો છે, જેમાં વીડિયોમાં કાર્તિક દીપિકાને મછલી જલકી રાની હે પોએમ શીખવતા દેખાઈ રહ્યા છે. બાળકોની સાથે મસ્તી કરતા તેમણે દીપિકાને પોએમ શીખવી હતી. હાલમાં શાહરૂખ ખાનની આવેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન નથી કરી રહી, ત્યારે એક ઇન્ટરવ્યુ દરમિયાન શાહરૂખે કહ્યું કે મેં એવી વસ્તુઓમાં ચિક્કાર સફળતા મેળવી જેમાં મને લાગતું જ ન હતું કે હું ક્યારેય સફળ થઈ શકીશ. વધુમાં તેમણે કહ્યું કે જો હું એવું માનતો હોય કે હું કિંગ છું તો હું કામ પણ સારી પસંદ ના પસંદ મુજબ જ કરીશ.